नमस्कार दोस्तों, एजुफील ऑनलाइन एजुकेशन चैनल में आपनों हार्दिक स्वागत है। आज आप करंट अफेर्स न्यूज एनालिसिस ने डिस्कस करिए। हाल करंट अफेर में जो अगत्यनी बाबत जो है, चारधाम टनल, बिग इंडिया प्रोग्राम, BEVQ, स्पेक्ट्रीन और एक्सन्स तेमज HEMP शू है मित्रों, अपने विगते चर्चा करिए। चारधाम टनल, चारधाम यात्रा विषय आप सब जानता हो, तो उत्तराखंड ऋषिकेश थी धरसू रोड राष्ट्रीय धोरीमार्ग पर गीच विस्तारवाला चंबा शहर नी नीचे बॉर्डर रोड ऑर्गेनाइजेशन द्वारा बनावामां आवेली 440 मीटर टनल छे, जे गंगोत्री, केदारनाथ, यमुनोत्री अने बद्रीनाथ ने जोड़वा वार्षिक चारधाम यात्रा ने प्रोत्साहन आपवानो प्रयत्ननो एक भाग छे। क्वेश्चन बने छे, चारधाम टनल जे छे ए कोना द्वारा बनावामां आवेली छे? बॉर्डर रोड ऑर्गेनाइजेशन, BRO, दैट इज इम्पोर्टंट। नेक्स्ट है बक बाउंटी प्रोग्राम शू है? तो सरकारे बक बाउंटी प्रोग्राम शुरू कर्यो छे, जे माई गोव टीम द्वारा होस्ट करवामां आवशे। आ कार्यक्रम सुरक्षा संशोधकों ने आरोग्य सेतु एप्लिकेशन में सुरक्षा ने लगती, सिक्योरिटी ने लगती नबड़ाईओ शोधवा माटे पुरस्कार आपीने एमने सक्षम बनावशे। अर्थात सरकारनी कोरोना वायरस प्रिडिक्ट करवा माटेनी महत्वाकांक्षी एप आरोग्य सेतु एप, जेनाथी आप सौ परिचित हशो मित्रों। आ एपनी अंदर जो कोई नबड़ाई देखाय सिक्योरिटी ने लगती अने ए टेक्निकल फॉल्ट शोधी आपे तो रिवॉर्ड आपवानी वात करी छे गवर्मेंट ने, अने एना माटेनो ज प्रोग्राम एटले बक बाउंटी प्रोग्राम। क्वेश्चन आवो होई शके मित्रों एक्जाम में कि बक बाउंटी प्रोग्राम ए साने आधारित छे? आरोग्य सेतु एप, कोई COVID-19 की परीक्षण की किट वगैरह, तो यह आंसर आरोग्य सेतु थाय। आ कार्यक्रम भारतीय ने विदेशी नागरिकों बन्ने माटे खुल्लो छे, परंतु आ योजना हेठळ जे पुरस्कार आपवानी वात छे फक्त भारतीय ने ज मळशे। एप्लिकेशन ना सोर्स कोड में सलामतीनी नबड़ाई दर्शावे तो 1 लाख अने एप्लिकेशन की सुरक्षानी नबड़ाई जो कोई ध्याने लावीने बतावे गवर्मेंट ने तो 3 लाख इनामनी जाहेरात करवामां आवी छे, देट इज इम्पोर्टंट। BEVQ શું છે? તો ગૂગલ દ્વારા પ્લે સ્ટોરમાં BEVQ એક એવી એપ્લિકેશન છે જેનો ઉપયોગ કેરળમાં દારૂના વિતરણ માટે કરવામાં આવશે। એક નવી વિકસિત મોબાઈલ એપ્લિકેશન રાજ્યમાં દારૂના વેચાણ માટે વર્ચ્યુઅલ કતાર પ્રણાલી રજૂ કરશે। વર્ચ્યુઅલ કતાર પ્રણાલી એટલે શું મિત્રો? કે આપને ખબર હશે કે આપ બેંકમાં કે જ્યાં ભીડભાડવાળી જગ્યાએ જતા હશો તો એ તમને ટોકન આપવાની સિસ્ટમ હશે। હવે એ આપણે ફિઝિકલ ટોકન ત્યાં લેતા હતા, ત્યાં ફિઝિકલ હાજર રહીને આ એપ્લિકેશનથી તમે વર્ચ્યુઅલ ટોકન મેળવી શકશો, એટલે કે તમે એની નોંધ કરાવી શકશો અને પછી તમને પોતાને ખ્યાલ આવશે કે ભાઈ કયા સમયે ક્યારે મારો નંબર છે। આનાથી આલ્કોહોલની દુકાનોમાં જે ભીડ ઓછી થશે અને સામાજિક અંતરની પ્રથા પણ આડેધડ નહીં આવે। તેનો ઉપયોગ કેરળના બેવરેજીસ કોર્પોરેશન BEVCO દ્વારા રાજ્યમાં દારૂના વિતરણ માટે કરવામાં આવશે। આ એપ્લિકેશન કોચી સ્થિત સ્ટાર્ટઅપ દ્વારા ફેરકો ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ડેવલપ કરવામાં આવી છે। સિમ્પલ ક્વેશ્ચન હોઈ શકે BEVQ શું છે? તો એક એપ્લિકેશન છે, શાના માટેની એપ્લિકેશન છે? તો દારૂના વિતરણ માટેની એક મોબાઈલ એપ્લિકેશન છે। કોના દ્વારા એને લોન્ચ કરવામાં આવી છે? ફેરકો ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ, કયા સ્ટેટમાં? કેરળમાં, ધેટ્સ ઇમ્પોર્ટન્ટ। સ્પેક્ટ્રીન અને એક્સન્સ એક એવા સળિયા આકારના પરમાણુઓ છે જેને એક્સન્સ એ ચેતાકોશિકાઓની લાંબી નળીઓવાળું વિસ્તરણ છે, જે લાંબા અંતરથી વિદ્યુત સંકેતોને પ્રસારિત કરે છે અને મનુષ્યના કિસ્સામાં 1 મીટર સુધી લાંબુ પણ એ હોઈ શકે છે। આ લંબાઈ તેઓ અંગ અથવા અન્ય શારીરિક હલનચલન દરમિયાન માટેની ખેંચાણ વિકૃતિઓને આધીન હોય છે। સંશોધનકારોએ એવું પણ શોધ્યું છે કે સ્પેક્ટ્રીન ખેંચને પ્રેરિત નુકસાનથી ચેતાક્ષોને બચાવવા માટે આંચકા શોષક તરીકે કામ કરે છે। તો આ અભ્યાસ માથાના ઇજાઓથી થતી ખેંચાણની સમજ અને ઉપચાર તેમજ ખેંચાણ પ્રેરણ ચેતામાં ઇજાઓને મદદ કરે છે। ખેંચ આવવાનું મિત્રો આપ સૌને ખબર હશે, તો એ સંદર્ભમાં સ્પેક્ટ્રીન અને એક્ઝોન્સ છે એ ઉપયોગી નીવડી શકે તેમ છે। હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ અને મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ્સ,
કેટલાક મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ્સ મધ્યપ્રદેશમાં છે, જે વીજ મંત્રાલય એટલે કે પાવર મિનિસ્ટ્રી અને ભારતના અગ્રણી NBFC હેઠળના કેન્દ્રીય PSU પાવર ફાઇનાન્સ કોર્પોરેશને સંપૂર્ણ માલિકીની નર્મદા બેસિન પ્રોજેક્ટ કંપની લિમિટેડ સાથે કરાર કર્યો છે. સરકારની કંપની મધ્યપ્રદેશ રાજ્યના 225 મેગાવોટ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ અને મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ્સ માટે ₹2000 કરોડના પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડ્યું છે. MOU અંતર્ગત કેટલાક મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ્સને ધિરાણ પણ કરવામાં આવનાર છે. તેમાં બસાણિયા મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ જે ડિંડોરીમાં છે, ચિંકી બોરસ મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ નરસિંહપુર રાયસેન હોશંગાબાદ, સક્કર પેંચ લિંક નરસિંહપુર છિંદવાડા, દૂધી પ્રોજેક્ટ છિંદવાડા હોશંગાબાદ વગેરેનો આમાં સમાવેશ થાય છે. હાલ જે મિત્રો કરંટમાં હતા અને એક્ઝામની અંદર પૂછાવાની મહત્તમ શક્યતા ધરાવતા જે પોઈન્ટ્સ હતા એને આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. ટાઈમ ટુ ટાઈમ આપણે હવે કરંટ અફેરના નોટ્સ સાથે મળતા રહીશું. થેન્ક યુ.